નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે મેથેમેટિક્સ પેપર ચારના વિભાગ એનો અભ્યાસ કરેલો હતો. તો આ લેક્ચરમાં આપણે વિભાગ બી જોવાનો છે. તો શરૂઆત કરીએ વિભાગ બી, સેક્શન બી. આપણને આપ્યું છે, નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ આપો. 25 થી 36 પ્રશ્ન છે અને પ્રત્યેકના બે ગુણ છે. 25મો પ્રશ્ન, નીચેના આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધો. તો મિત્રો, પહેલા 8, 9 અને 25 છે એના આપણે અવયવ પાડી દેવાના અને પછી ગુસાઅ અને લસાઅમાં આપણે આગળ વધીએ. તો જોઈએ 8, 9 અને 25 માટે. તો 8ના અવયવ પહેલા તો બે વડે ભાગ ચાલે, તો આપણે લઈએ 8ના અવયવ 2, 4, 8. 4ના ભાગ 2, 2, 4, ને આ 2ના ભાગ પડતા નથી. તો 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 ની 3 ઘાત લખી શકાય. પછી 9ના અવયવ પડે 3, 3, 9, આ 2 જ અવયવ પડે છે, તો 3નો વર્ગ લખી શકાય. અને 25ના અવયવ 5, 5 જ પડે છે, તો 5નો વર્ગ લખી શકાય. હવે મિત્રો ધ્યાન આપજો, ગુસાઅ, ગુસાઅ માટે 3માં કોમન હોઈએ તો 2, 3 ને 5 કોઈ પણ 3-3માં આવતા નથી, તો કોઈમાં નથી, તો મિત્રોનો ગુસાઅ કેટલો મળશે? 9. હવે આપણે એનો લસાઅ લઈએ, તો 3-3માં રિપીટ નથી થતા, એટલે 2 ની 3 ઘાત આવશે, 3નો વર્ગ આવશે અને 5નો વર્ગ આવશે. તો આ 2 ની 3 ઘાત એટલે 8, 3નો વર્ગ એટલે 9 અને 5નો વર્ગ એટલે 25. તો 8નો 72 અને 72 ગુણ્યા 25 એટલે આપણને જવાબ મળશે 1800. પણ જો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જો લસાઅમાં તો 3 કોઈ પણ 2માં હોય અથવા 3-3માં હોય તો મોટી ઘાત લેવાની, ગુસાઅમાં 3-3 હોય તો જ લેવાના, અને નાની ઘાત હોય એટલે લેવાની. આ યાદ રાખજો, બરાબર છે. ત્યાર પછીનો 26મો પ્રશ્ન, 96 અને 404નો ગુસાઅ અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસાઅ મેળવો. મિત્રો જો સીધું નથી કીધું ગુસાઅ અને લસાઅ મેળવો, તો આપણે સીધું જ જે આગળના પ્રશ્નમાં કીધું એ રીતે આપણે કરી શકતા હતા. પણ ગુસાઅ મેળવો અને તે રીતે લસાઅ મેળવો તેના પરથી, એટલે મિત્રો આપણે સૂત્ર મૂકીને પછી આપણે લસાઅ મેળવવાનો છે. ગુસાઅ મળી જાય પછી ગુસાઅ એ બી ગુણ્યા લસાઅ એ બી બરાબર એ ગુણ્યા બી, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો 96 અને 404, તો 96ના અવયવ 2, 48, પછી 48ના 2, 24, 24ના 2, 12, 12ના 2, 6 અને 6ના 2, 3. હવે 3ના પાછા અવયવ પડતા નથી, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, આ આપણને 96ના અવયવ મળશે. 404ના 2 ગુણ્યા 202 અને 202ના 2 ગુણ્યા 101. હવે 101ના ભાગ નથી ચાલતા, એટલે 404ના આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો લખીએ, 96ના આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આપણે કેટલે 1, 2, 3, 4 બધા 5 વખત 2 છે, તો 2 ની 5 ઘાત ગુણ્યા 3, અને નીચે 2 કેટલી વખત છે 404, 2 ની 2 ઘાત ગુણ્યા 101. હવે ગુસાઅમાં 2 ની 5 અને 2 ની 2 જ બંનેમાં છે, અને એમાં નાની ઘાત તો 2 ની 2 જ છે મિત્રો. તો ગુસાઅ શું હશે? 2 ગુણ્યા 2 એટલે 4, 3 અને 1 સગ બંનેમાં છે નહીં. મિત્રો ગુસાઅ મળી ગયો છે આપણને, તમારે શું કરવાનું છે? સૂત્ર મૂકવાનું, એ બરાબર 404 લેવાના, બી 96 લેવાના, અથવા એ 96 લ્યો બી 404 લ્યો. સૂત્ર ચારી પાસે, ગુસાઅ એ બી ગુણ્યા લસાઅ એ બી બરાબર એ ગુણ્યા બી. તો ગુસાઅ એ બી આપણે 4 મેળવો છે, લસાઅ 404 અને 96નો શોધવાનો છે, અને એ ગુણ્યા 2 એટલે બંને પૂર્ણાંકોનો ગુણાકાર જે 404 અને 96 છે તે બંનેનો. આ લસાઅને કરતા બનાવો એટલે 4 સામે જાય ભાગાકારમાં, તો 4 આવશે છેદમાં, એટલે 404 લસાઅ બરાબર લસાઅ 404 અને 96નો શું મળશે? 404ના ગુણ્યા 96ના છેદમાં 4, તો 4 101, 4 વડે ભાગ ચાલશે, તો 101 ગુણ્યા 96, એટલે આપણને મિત્રો લસાઅ મળશે 9696. જો આપણને ફક્ત કીધું ગુસાઅ લસાઅ મેળવો, ડાયરેક્ટ આપણે પહેલી કરી શકીએ છીએ, પણ આપણને કીધું છે ગુસાઅ મેળવો અને તે પરથી લસાઅ મેળવો, એનો મતલબ શું? કે આપણે સૂત્ર મૂકીને આપણે કિંમત મેળવવાની છે. હજી ત્યાર પછીનો પ્રશ્ન 27મો, જેમના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. મિત્રો આ પ્રશ્ન આપણને સૂત્ર મગજમાં બેસી જવો જોઈએ, કે k કૌંસમાં x નો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો ઇન્ટુ x પ્લસ શૂન્યનો ગુણાકાર. તો આપણને સરવાળો આપણને આપ્યો છે એ આલ્ફા પ્લસ બીટા બરાબર 4, ગુણાકાર આપ્યો છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. તો સૂત્ર મૂકીએ, દ્વિઘાત બહુપદીનું સૂત્ર p(x) બરાબર k x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ ઇન્ટુ સોરી પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો k x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત 4 ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત 1.
तो k1 આવો x નો વર્ગ -4x + 1 તો આમ આપણને દ્વિઘાત બહુપદી મળશે અહીં k લખી નાખજો આમ દ્વિઘાત બહુપદી મળશે x નો વર્ગ -4x + k + 1 ત્યાર પછીનો 28 નો શું સમાંતર શ્રેણી 11 8 2 5 ડોટ 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 નો કોઈ પદ x -150 હોઈ શકે મિત્રો કોઈ પદ 150 હોઈ શકે નો મતલબ શું કે છેલ્લો પદ આપણે ધારી લેવાનો -150 શ્રેણી આપણને 11 8 5 અને 2 આપી છે એના પછી a મળે d મળે તો n નો પદ ધારી લઈએ -150 અને જો n ની કિંમત મિત્રો આપણને ધન પૂર્ણાંક મળે તો કહી શકાય 150 નું જે નંબર નું પદ મળે એ પદ હશે ના મળે ઋણ અપૂર્ણાંક મળે કે ધન પૂર્ણાંક સંખ્યા ન મળે તો 150 પદ હોઈ શકે નહીં તો જોઈએ a બરાબર પ્રથમ પદ 11 ધારી લીધું છે n નું પદ an બરાબર -150 d એટલે બીજું પદ માઇનસ પહેલો પદ 8 માઇનસ 11 એટલે મિત્રો આપણને મળશે -3 હવે n માં પદનો સૂત્ર મૂકીએ an બરાબર a + n - 1 * d an ખબર છે a ખબર છે d ખબર છે જો n મળી જાય ધન પૂર્ણાંક તો આપણે કહી શકીએ -150 એ પદ હશે નહીતર નથી an એટલે -150 બરાબર a એટલે 11 + n - 1 * d એટલે -3 -150 એમ જ પણ 11 ડાબી બાજુ હશે એટલે -11 થશે બરાબર n - 1 * -3 -150 -11 એટલે -161 હવે જો મિત્રો કે આ એક પદ છે -3 ગુણ્યા એટલે -3n થાય અને -1 ગુણ્યા -3 એટલે આપણને +3 થાય તો +3 સીધા ડાબી બાજુ જવા દીધું એટલે -3 થાય અને 3 નો માઇનસ તો વધશે જ તો -161 -3 એટલે -164 બરાબર -3 પણ -3 છેદમાં આવી જાય તો આપણને n બરાબર 164 ના છેદમાં 3 અપૂર્ણાંક જવાબ મળતો હશે 54.66 જવાબ આવે છે મતલબ પોઈન્ટ માં અપૂર્ણાંક જવાબ આવે છે પણ આપણને ખબર છે કે અહીં n ની કિંમત ક્યારે n ની કિંમત ફરજિયાત કેવી હોવી જોઈએ ધન પૂર્ણાંક હોવી જોઈએ લખી n ની કિંમત ધન પૂર્ણાંક જ હોવી જોઈએ માટે 11 8 5 આ શ્રેણીનું કોઈ પદ -150 ન હોય જો કોઈ ધન પૂર્ણાંક સંખ્યા મળે તો કહી શકાય કે ભાઈ આ નંબરનું પદ છે એ -150 છે પણ પોઈન્ટમાં જવાબ મળે ધન હોવો જોઈએ ને પૂર્ણાંક હોવો જોઈએ એમ તો જ કહી શકાય માટે n એ ધન પૂર્ણાંક હોવો જોઈએ અહીં ધન પૂર્ણાંક નથી એટલે આ શ્રેણીનું પદ નથી ત્યાર પછીનો પ્રશ્ન 29 માં સમાંતર શ્રેણીમાં a બરાબર 8 an બરાબર 62 અને sn બરાબર 210 આપ્યું છે તો n અને d શું છે મિત્રો a ખબર an ખબર sn ખબર તો sn નું સૂત્ર જ્યારે n નું પદ ખબર છે ત્યારે sn બરાબર n / 2 કૌંસ / a + an એ કિંમત મૂકી દઈએ તો સીધો n મળશે આપણને જોઈએ sn બરાબર n / 2 કૌંસ / a + an sn બરાબર 210 છે n 12 શોધવાના છે a આપણને 8 આપ્યો છે ને an બરાબર 62 આપ્યો છે તો n સરળતાથી મળશે તો 210 બરાબર n / 2 કૌંસ / 62 + 8 એટલે 70 70 / 2 એટલે 35 તો 210 બરાબર n * 35 35 210 ના છેદમાં જાય તો 210 / 35 એટલે આપણને મળશે n બરાબર 6 મિત્રો n બરાબર 6 મળી જશે આપણને હવે શું કરવાનું છે કે an મને ખબર છે a ખબર છે n ખબર છે તો d મળે સરળતાથી કારણ કે એક જવાબ આપણો n મળી જાય તો n માં પદનો સૂત્ર મૂકીએ તો an બરાબર a જો કોઈ sn નું સૂત્ર મૂકે ને sn બરાબર n / 2 કૌંસ / 2a + n - 1 * d તો એ જવાબ આવશે પણ આપણે આ સૂત્ર મૂકીએ તો આપણને સરળતાથી જવાબ આવશે an બરાબર a + n - 1 * d an બરાબર 62 a બરાબર 8 n બરાબર 6 તો d શોધવાનો છે તો 62 બરાબર 8 કૌંસ / 6 - 1 * d 8 ડાબી બાજુ આવશે એટલે - 8 અને 6 - 1 એટલે 5 * d 62 - 8 કરેલ આપણને 54 બરાબર 5 તો 54 ના છેદમાં 5 બરાબર d તો આપણને આમ મિત્રો અહીં શ્રેણીમાં 6 પદ છે એટલે n બરાબર 6 અને સામાન્ય તફાવત d બરાબર મળશે 54 ના છેદમાં 5 આ જવાબ આપણી પાસે માંગેલો તો મિત્રો આમાં આપણને સૂત્ર કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ તો જ આપણને જવાબ સરળતાથી આવડશે ત્યાર પછીનો પ્રશ્ન 30 નો જો cot θ બરાબર 7 ના છેદમાં 8 હોય તો પહેલું 1 + sin કૌંસ / 1 - sin છેદમાં 1 + cos 1 - cos અને બીજું 1 cot વર્ગ θ શોધો મિત્રો cot આપ્યો છે તો આપણને sin અને cos સરળતાથી મળશે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ તો cot θ બરાબર આપણને 7 ના છેદમાં 8 આપ્યું છે અમી તમને આકૃતિની જરૂર પડશે કે ત્રિકોણ ABC માં હું θ કોને લઉં તો કે A અથવા C ને θ લઈ લઉં પણ C ને θ લીધો છે તો આ C θ લીધો છે એની આ થાય સામેની બાજુ આ થાય પાછળની બાજુ આ તો એના માટે કર્ણ થશે હવે cot એટલે
પાછળની બાજુના છેદમાં સામેની બાજુ તો BC ના છેદમાં AB બરાબર 7 ના છેદમાં 8 તો એને બરાબર K ધારી લઈએ તો BC બરાબર 7 K અને AB બરાબર 8 K થાય મિત્રો AB બરાબર આપણને ખબર છે 8 K અને BC બરાબર 7 K તો કર્ણ મળે બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય લખીએ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ AB નો વર્ગ + BC નો વર્ગ બરાબર શું થાય AC નો વર્ગ હવે ત્યાર પછી AB ખબર છે 8 k નો વર્ગ + BC એટલે 7 k નો વર્ગ બરાબર 80 નો વર્ગ 8 નો વર્ગ 64 k નો વર્ગ + 7 નો વર્ગ 49 k નો વર્ગ બરાબર 80 નો વર્ગ 64 + 49 એટલે 113 k નો વર્ગ બરાબર 80 નો વર્ગ મિત્રો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને મળશે 113 k નો વર્ગ બરાબર 80 નો વર્ગ ના વર્ગમૂળ લઈએ તો k ના વર્ગનું k 113 નું વર્ગમૂળ 113 અને 80 ના વર્ગનું 80 તો AC બરાબર વર્ગમૂળ 113 k આ આપણો જવાબ મિત્રો AC આપણને મળી ગયું છે જુઓ વર્ગમૂળ 113 કે હવે ત્રણેય બાજુ ખબર હોય તો મિત્રો કોઈ પણ ગુણોત્તર તમે સરળતાથી મેળવી શકો છો તો જોઈએ આપણે sin થીટા જો મારે જોયું કોની કોની મિત્રો sin ની જરૂર છે હું પછી પહેલા એક વાર તમને સમજો પછી બે x કે નથી લેવાનો આ sin મૂકી તો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 8 k ના છેદમાં વર્ગમૂળ 113 k અને પછી cos ની જરૂર છે એટલે પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે 7 k ના છેદમાં વર્ગમૂળ 113 k આસ્તીનું સ્થાપનનું તમે એકવાર જોવું હોય તો જોઈ શકો છો બરાબર ત્યાર પછી જો sin થીટા બરાબર AB ના છેદમાં 80 8 કેના છેદમાં વર્ગમૂળ 113 કે કેન્સલ 8 ના છેદમાં વર્ગમૂળ 113 cos ની કિંમત મિત્રો આવશે પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે BC ના છેદમાં 80 BC એટલે 7 કેના છેદમાં વર્ગમૂળ 113 કે કેન્સલ 7 ના છેદમાં વર્ગમૂળ 113 sin cos મળી ગયા મિત્રો પહેલી વસ્તુ જ્યારે મારે મેળવવાની છે તે 1 + sin થીટા કૌંસમાં 1 - sin થીટા છેદમાં 1 + cos થીટા કૌંસમાં 1 - cos થીટા તો a + b નું સૂત્ર ઉપર જો ઉપર જો 1 + sin અને 1 - sin તો + - નું સૂત્ર a + b અને a - b નું a² - b² તો 1 નો વર્ગ - sin વર્ગ થીટા છેદમાં 1 નો વર્ગ - cos વર્ગ થીટા કારણ કે a + b * a - b = a² - b² તો ઉપર આપણે sin ની કિંમત મૂકીએ તો 1 માઇનસ sin નો વર્ગ એટલે 8 ના છેદમાં વર્ગમૂળ 113 નો વર્ગ છેદમાં 1 માઇનસ cos એટલે 7 ના છેદમાં વર્ગમૂળ 113 નો વર્ગ 1 માઇનસ 8 નો વર્ગ 64 ના વર્ગમૂળ નો વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે 113 7 નો વર્ગ 49 અને વર્ગમૂળ 113 નો વર્ગ 113 તો બંને ના છેદમાં 113 લસા લઈએ 113 ગુણ્યા 113 માઇનસ 64 ના છેદમાં 113 અને 113 ગુણ્યા 113 માઇનસ 49 ના છેદમાં 113 આ 113 કેન્સલ તો 113 માઇનસ 64 એટલે આપણને આન્સરમાં મળશે 49 અને 113 માઇનસ 49 એટલે આપણને મળશે 64 આ પહેલો જવાબ આપવો બીજો માગ્યું છે મારી પાસે કોટ વર્ગ થીટા મેળવો મિત્રો આપણને કોટ થીટાની કિંમત પ્રશ્નમાં જ 7 ના છેદમાં 8 આપી છે તમારે કોઈ ગણતરીની જરૂર નહીં પડે પ્રશ્નમાં આપણને આપ્યું છે 7 ના છેદમાં 8 તો એનો વર્ગ કરી નાખે એટલે 49 ના છેદમાં 64 તો આપણને એનો જવાબ પણ આપણને કેટલો મળશે મિત્રો 49 ના છેદમાં 64 ત્યાર પછીનો પ્રશ્ન વર્તુળના કેન્દ્રથી 34 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 16 તો વર્તુળની ત્રિજ્યા છે તો મિત્રો આમાં ખાસ તમને આકૃતિ સમજ પડશે તો કોઈ પણ પ્રકારનો દાખલો આપવામાં આવે ને પાયથાગોરસનો પ્રમેય ઉપયોગમાં આવશે એ આકૃતિ યાદ રાખવાની વર્તુળના કેન્દ્રથી 34 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ A છે ને એમાંથી દોરેલ સ્પર્શક તો આ વર્તુળ છે વર્તુળના કેન્દ્ર O થી 34 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ A છે અને A થી સ્પર્શકની લંબાઈ છે સ્પર્શક એટલે B નામ આપ્યું છે 16 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા આ OB છે એ જ મિત્રો આપણી વર્તુળની ત્રિજ્યા થશે તો લખીએ અહીં સ્પર્શક AB બરાબર 16 સેન્ટીમીટર છે કેન્દ્રથી સ્પર્શકની લંબાઈ OA બરાબર કેન્દ્રથી મિત્રો A બિંદુની A માંથી આવશે કેન્દ્રથી A સુધીનું અંતર OA બરાબર આવશે 34 સેન્ટીમીટર તો એક O કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક AB થાય મિત્રો આપણને ખબર છે કે OBA કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક ફરજા કેવો હોય લંબ હોય માટે OBA 90 થાય માટે ત્રિકોણ OBA માં ખૂણો B 90 હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ તો કર્ણ OA બને તો મિત્રો OB નો વર્ગ + BA નો વર્ગ = OA નો વર્ગ OB ને ત્રિજ્યા આપ્યું છે તો R નો વર્ગ + 16 નો વર્ગ = 34 નો વર્ગ R નો વર્ગ + 16 નો વર્ગ 256 અને 34 નો 1156 256 સામે બાદ થશે તો આપણને મળશે 900 અને 900 નો વર્ગમૂળ મિત્રો કેટલું મળે આપણને 30 અને એકમ આવશે સેન્ટીમીટર મતલબ આર બરાબર આપણો જવાબ આવશે 30 સેન્ટીમીટર માટે માંગેલ ત્રિજ્યા 30 સેન્ટીમીટર થાય ત્યાર પછીનો પ્રશ્ન P કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક AB વર્તુળને B બિંદુએ સ્પર્શે જો ફરીથી મિત્રો સેમ આમાં આગળના જેવો છે આકૃતિ બનાવતા આવડવી જોઈએ
પી કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક એબી છે, એ વર્તુળને બી બિંદુએ સ્પર્શ એટલે એ વર્તુળની બહારનો બિંદુ થયું. જોઈએ આકૃતિ, પી કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક પી એબી છે, એ વર્તુળને બી બિંદુએ સ્પર્શ, એ બિંદુએ સ્પર્શ હોય તો એ અહીંયા આવે, અત્યારે કદાચ બી બિંદુએ સ્પર્શ તો બી બિંદુ અહીંયા આવશે. જો પી એ બરાબર 41 સેન્ટીમીટર, એબી બરાબર 40 સેન્ટીમીટર, તો વર્તુળની ત્રિજ્યા છે, તો વર્તુળની ત્રિજ્યા કયો કે પીબી કયો, બંને એકનો એક જ છે મિત્રો. આગળના દાખલાની જેમ સેમ પ્રશ્ન છે, પીએ બરાબર આપણને આપ્યું 41 સેન્ટીમીટર, એબી બરાબર 40 સેન્ટીમીટર, ત્રિજ્યા મારે મેળવવાની છે, પીબી એટલે કે ત્રિજ્યા. અહીં પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક એબી છે, માટે ખૂણો પીબી આપણને ખબર છે, ત્રિજ્યા અને સ્પર્શક ફરજિયાત કેવો હોય, લંબ હોય. પીબી બરાબર 90, તો પીબીએમાં ત્રિકોણ પીબીએમાં ખૂણો બી 90 હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ પીએ નો વર્ગ બરાબર પીબી નો વર્ગ પ્લસ બીએ નો વર્ગ. તો પીબી મારે શોધવાના છે, પીબી એટલે આર નો વર્ગ પ્લસ બી એટલે 40 નો વર્ગ અને બરાબર એપી એટલે 41 નો વર્ગ. તો આર નો વર્ગ બરાબર 1600 બરાબર 1681, તો 1681 માંથી 1600 જમણી બાજુ બાદ થશે, માટે આર નો વર્ગ બરાબર 81, 81 નો વર્ગમૂળ આપણને મળશે મિત્રો 9. માટે વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળશે, 9 સેન્ટીમીટર મળશે. ફરીથી કહો, આ એક્ઝામ્પલમાં મિત્રો આપણને આકૃતિ પરફેક્ટ આવડે, ગમે એવું એક્ઝામ્પલ આપણને પૂછી દે, તમે સરળતાથી સોલ્વ કરી શકો. ત્યાર પછીનો પ્રશ્ન, બે સમકેન્દ્રીય વર્તુળોના વ્યાસ 30 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર છે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શક છે, તો તેની લંબાઈ શોધો. તો બે સમકેન્દ્રીય વર્તુળો છે મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો કે પહેલાની નામ ડી વન આપ્યું છે વ્યાસને, તો ડી વન બરાબર 30, તો પહેલાની ત્રિજ્યા આર વન બરાબર 15 થાય, ડી ટુ એટલે બીજાનો વ્યાસ 18 છે, તો એની ત્રિજ્યા આર ટુ બરાબર 9 થાય. આકૃતિ ડ્રો કરીએ આપણે, કે પહેલું વર્તુળ છે મોટું, બીજું વર્તુળ નાનું, મોટા વર્તુળની ત્રિજ્યા આર વન, નાના વર્તુળની ત્રિજ્યા આર ટુ, અને આ જે આ એબી છે એ મોટા વર્તુળનો જીવા છે, એ નાના વર્તુળનો શું બને છે, સ્પર્શક બને છે. હવે મિત્રો આપણને ખબર છે આર વન ખબર છે કેટલું છે, આર વન બરાબર 15 સેન્ટીમીટર અને આર ટુ બરાબર કેટલું છે, 9 સેન્ટીમીટર. તો આ એ એમ મળે અને એબી કરતા એ એમ કેટલો થાય, 1/2, તો 2 × એ એમ કરવું એટલે આપણને આખું એબી મળશે. વિગત લખી, અહીં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને એમ બિંદુમાં સ્પર્શે છે, અહીં એ બી વર્તુળની જીવા છે જે ત્રિજ્યાને કેવી થવાની, લંબ થવાની છે, સ્પર્શક છે એટલે, માટે ઓ એમ લંબ એ બી, માટે ત્રિકોણ ઓ એમ એ જે ત્રિકોણ દેખાય છે એમાં ખૂણો એમ 90 હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ ઓ એમ નો વર્ગ પ્લસ એ એમ નો વર્ગ બરાબર એ ઓ નો વર્ગ. ઓ એમ એટલે શું થવાનું છે, ઓ એમ એટલે બીજા વર્તુળની ત્રિજ્યા એટલે કે આર ટુ નો વર્ગ પ્લસ એ આર ટુ વર્ગ નાખજો, અથવા સીધો સીધો માપ લખી નાખો, ઓ એમ નો 9 તો ચાલે, 9 નો વર્ગ પ્લસ એ એમ નો વર્ગ બરાબર આર વન એટલે 15 નો વર્ગ. 9 નો વર્ગ 81 પ્લસ એ એમ નો વર્ગ બરાબર 225, 81 સામે બાદ થશે એટલે 225 માઇનસ 81 ને બંનેની બાદબાકી કરીએ એટલે આપણને 144 મળશે. તો એ એમ બરાબર મિત્રો આપણને મળશે 12. આજે એ એમ અંતર છે આપણને કેટલું મળશે, 12 સેન્ટીમીટર. પણ આપણને ખબર છે કે અહીં ત્રિજ્યા લંબ હોવાથી જીવા દુભાગે છે, માટે એ બી બરાબર શું થાય, 2 વખત એમ થાય, તો 2 × એમ એટલે 12, તો 2 × 12 એટલે 24 સેન્ટીમીટર. મિત્રો આપણે શું કહી શકાય કે જે માગેલ જીવાની લંબાઈ છે એ કેટલી થશે, 24 સેન્ટીમીટર થશે. અને અહીં એમ બરાબર 12 સેન્ટીમીટર કરી દેજો, બરાબર એકમ ફરજિયાત આપેલો તો આપણે લખવાનું. ત્યાર પછીનો પ્રશ્ન, એક નક્કર અર્ધગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ 24 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. તો કુલ સપાટીનું પૃષ્ઠફળ નક્કર ગોળો અર્ધગોળો છે, તો અર્ધગોળાની કુલ એટલે વક્ર સપાટી 2πr² અને છેદ નીચેનો વર્તુળ 3πr² થાય, 3πr² બરાબર 24 આપ્યું છે, તો વક્ર સપાટી એટલે કે 2πr² શોધો. તો મિત્રો પહેલા પરથી r મેળવવાનો અને બીજા માર્ગની કિંમત મૂકવાની જોઈએ. અર્ધગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ 24 છે, તો એનું સૂત્ર શું બને, અર્ધગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર 3πr² અને આપણને આપ્યું છે 24 બરાબર 3πr². તો 24 બરાબર 3 × π ની કિંમત 22/7 × r, આ 3 અને 22 છે એ સામે છેદમાં જાય અને 7 છે એ જશે ઉપર ગુણાકારમાં. તો 22/7/3×22 બરાબર આર નો વર્ગ. તો સાદી બાબત આપણને મળશે 3 × 8 = 24, તો 8×7/22 બરાબર આર નો વર્ગ. તો આર નો વર્ગ બરાબર શું મળશે, જે આ ભાગ ચાલે 4×2 = 8 અને 11/2 = 7 × 28/11 બરાબર આર નો વર્ગ. વર્ગમૂળ લેતો નથી, આર નો વર્ગ એમ જ લેવા દઉં કારણ કે મારે પછીનામાં જરૂર પડશે. તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માગ્યું છે, કુલ આપ્યું તો વક્રનું માગ્યું છે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થશે. 2πr² 2 ની કિંમત 2 એમ જ π ની કિંમત 22/7 અને r² હવે r² આપણને 28/11 આપ્યો છે,
તો ફાધર ફાધર અત્યારે આવે 7 6 28 અને 11 2 22 તો 2 × 2 × 4 એટલે આપણને મળશે 16 સેન્ટીમીટર નો વર્ગ. આ આપણો જવાબ મિત્રો જે આપ્યું છે એના પછી ત્રીજા મેળવીને ત્રીજાની મારે પછીના સૂત્રમાં જરૂર હતી. આમ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 16 સેન્ટીમીટર² મળશે આપણને. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ 35મો પ્રશ્ન. એક શાળામાં ધોરણ 10 ના 150 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામ છે તેનો મધ્યક શોધો. મિત્રો વજન કિલોગ્રામ 50 થી 52 52 થી 54 54 થી 56 56 થી 58 58 થી 60 60 થી 62 62 થી 64 બે બેનો વધારો થાય છે. સંખ્યા આવૃત્તિ આપણને 18 21 17 28 16 35 અને 15 આપ્યું છે. મિત્રો દરેક આપણે છે ને રીતના આપીએ તો પદ વિચલનની રીતે છે એટલે યુ વાળી કરવાની સરળ સાદરૂપ થશે. જો વર્ગ વજન જે વર્ગ આપ્યું છે તે પહેલી કોલમ પછી વિદ્યાર્થીની સંખ્યા થી એફઆઈ સિગ્મા એફઆઈ નો સરવાળો કયો કે એન કયો આપણને મળશે 150. આ તમામનો સરવાળો આપણને મળશે સિગ્મા એફઆઈ. મધ્ય કિંમત એટલે 50 + 52 ના છેદમાં 2 થોડો 50 અને 52 ની વચ્ચે 51 લાવવાના છે. વધારો બે બેનો છે જો આમાં બે બેનો વધારો છે તો અહીંયા 51 પછી 53 55 57 59 61 અને 63. ઉપર 3 કિંમત નીચે 3 કિંમત તો હું 57 છે અને એ લઈ શકું. 7 હોય તો ચોથી કિંમત મધ્યમાં આવવાની છે. તો યુઆર બરાબર એક્સઆઈ માઇનસ એના છેદમાં એચ એની સામે 0 - 1 - 2 - 3 નીચે 1 2 3 અને ચેક કરો તો તમે કરી શકો છો. એફઆઈ ઇન્ટુ યુઆઈ તો 18 - 3 - 54 દરેકનો સરવાળો કરો ગુણાકાર કરશો એટલે આપણને આ પદ મળશે. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર સરવાળો કરશો એટલે આપણને એફઆઈ યુઆઈ મળશે 18. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. એન બરાબર 150 હતું સરવાળો, એફઆઈ યુઆઈ 18 મળ્યું તો એ બરાબર 57 હતું ધારો મધ્યક અને એચ બરાબર તફાવત કેટલો હતો 2 2 નો હતો. તો પદ વિચલનનું સૂત્ર છે જે આપણું એક્સ બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં એન ગુણ્યા એચ. કિંમત મૂકવાની છે ખાલી મારે 57 + એફઆઈ યુઆઈ 18 ના છેદમાં એન બરાબર 150 × 2. 57 + 18 અહીંયા જો 2 વડે ભાગ એટલે 2 × 75 = 150 18 ના છેદમાં 75 એટલે ભાગાકાર કરીએ 6 3 18 ને 25 3 75 હજી ભાગ ચાલે 6 3 18 ને 25 3 75 તો 6 ભાગ્યા 25 એટલે 0.24 57 + 0.24 એટલે આપણને મળશે 57.24. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થીઓનો વધેક આપણને મળશે 57.24 કિલોગ્રામ છે કારણ કે વજન માંગેલું હતું. એટલે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1 ના 50 સિક્કા, રૂપિયા 2 ના 20 સિક્કા અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાં કોઈ એક સિક્કો બહાર પડે તેની સંભાવના સમસંભાવી હોય તો 50 પૈસાનો સિક્કો હોય તો તેની સંભાવના કેટલી. પેલા તો મિત્રો સિક્કા કુલ કેટલા છે ગણવા પડશે. તો જવાબ 50 પૈસાના કેટલા સિક્કા 100, રૂપિયા 1 ના તો કે 50, રૂપિયા 20 ના તો કે રૂપિયા 2 ના તો કે 20, રૂપિયા 5 ના તો કે 10. તો ટોટલ સિક્કા કેટલા થાય મિત્રો 180 સિક્કા થાય. અમારે 50 પૈસાના સિક્કાની સંભાવના મેળવવાની છે તો સંભાવનાના કુલ પરિણામ આપણને 180 થયા કુલ શક્યત પરિણામ. હવે મિત્રો 50 પૈસાનો સિક્કો હોય કારણ કે મારે 50 પૈસાના સિક્કાની સંભાવના મેળવવાની છે એને ઘટના એ ગણીએ તો તેના સાનુકૂળ પરિણામ એટલે કે 50 પૈસાના કેટલા સિક્કા છે મારી પાસે 100. જો રૂપિયા 1 ના માગે તો 50 આવે, રૂપિયા 2 ના માગે તો 20 આવે, પણ 50 પૈસાનો સિક્કો છે ઘટના એ લઈએ ને તો એને ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા થાય 100 થાય. તો પી ઓફ એ બરાબર 100 ના છેદમાં 180 કારણ કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 100 ના છેદમાં કુલ 180 0 0 કેન્સલ, 10 ના છેદમાં 18 અને જે આગળ ભાગ ચલાવ હોય તો 5 2 10 અને 9 2 18 એટલે 5 ના છેદમાં 9 છે આપણો જવાબ બરાબર. એટલે આ 50 પૈસાના સિક્કાની સંભાવના 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના 5 ના છેદમાં 9 થાય. મિત્રો અહીં આપણો સેક્શન બી પૂર્ણ થાય છે. દરેકનો ખૂબ ખૂબ આભાર. પછીના લેક્ચરમાં આપણે પેપર સેટ 4 નો સેક્શન સી નો અભ્યાસ કરીશું.